હમણાં મારા આશાબેન આવ્યા હતા તો કહેતા હતા કે લોકોમાં કોરોના વિશેની ઘણી માન્યતાઓ છે, ઘણા પ્રશ્નો છે, તો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય, કોઈ શંકા હોય તો તમે મને પૂછી શકો છો. હા, મારો પહેલો પ્રશ્ન એ છે કે આ શરદી ખાંસી ઉધરસ આ તો વર્ષો દેખાય જ છે, તો પછી આ વર્ષે જ કેમ કોરોના છે એમ કરીને બિવડાવવામાં આવે છે? અને હમણાં તો મતલબ કઈ પણ સામાન્ય થાય, ધારો કે હમણાં એક ગાયને સિંગડું માર્યું હતું ભાઈને, તો એ ગયા દવાખાને, તો એને કીધું કે કોરોના છે એમ કરીને દાખલ કરી, તો એવું કેમ? જો બેન, બધી શરદી ખાંસી સરખી નથી હોતી, પણ કોરોના વાયરસ એક એવો ચેપ છે જેમાં શરદી ખાંસી થાય છે, પરંતુ બહુ ઝડપથી ફેલાય છે, ને આ રોગ એટલો ઝડપથી ફેલાય છે કે જે ફેફસામાં પણ પ્રસરી શકે છે, અને ફેફસાનો ચેપ લાગી માણસનું મોત પણ નિપજાવી શકે છે. બરાબર, તો તમે આ કહો છો એ પ્રમાણે, તો મેં હમણાં એ જોયું કે મારા ભાઈ હતા બાજુમાં, એને કોરોના પોઝિટિવ હતો, પણ એને તો કોઈ પણ જાતની દવા વગર સાજા થઈ ગયા. તો મને નથી લાગતું કે તમે જેટલું કહો છો એટલું કોઈ ગંભીર બીમારી છે. એટલે આમાં એવું છે કે આ તદ્દન નવો રોગ છે આપણા માટે, જેની આપણી પાસે કોઈ જ દવા નથી. બરાબર, અને જેની ઉંમર 60 વર્ષથી વધારે હોય, જેને ડાયાબિટીસ, લોહીના દબાણ જેવી લાંબા સમયની બીમારી હોય, તો આવા માણસની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, એટલા માટે આવા માણસોનું આપણે ધ્યાન રાખવું પડે. અને એવું નથી કે કોરોના વાયરસ થયો હોય એટલે માણસ, દરેક માણસ સાજો થઈ જાય કે દરેક માણસ મરી જાય, પરંતુ જો પૂરતું ધ્યાન ન આપવામાં આવે અને યોગ્ય સમયે ડોક્ટરની સલાહ ન લેવામાં આવે તો મોત પણ થઈ શકે છે, એટલા માટે આ રોગને આ ગંભીર ગણવામાં આવે છે. બીજા પ્રશ્નો છે તમને? હા, મારે એ પૂછવું હતું કે હમણાં અમારા સગામાં એક પ્રાઇવેટમાં રિપોર્ટ કરાયો હતો કોરોનાનો 3 દિવસ પહેલાં, તો એ નેગેટિવ આવ્યો હતો. પછી આજે સિવિલમાંથી ટેસ્ટ કરવા આવ્યા હતા તો એમાં પોઝિટિવ આવ્યો, તો હવે આવું કેમ શક્ય બને? અને અમને તો એમ એવું લાગે છે કે હવે સિવિલવાળા પૈસા કમાવા માટે મે બી ખોટો રિપોર્ટ આપતા હોય એવું. એટલે આમાં એવું છે, જ્યારે તમે 3 દિવસ પહેલા પ્રાઇવેટમાં રિપોર્ટ કરાવ્યો હોય ત્યારે શરીરમાં જો વાયરસનું પ્રમાણ ઓછું હોય એટલા માટે નેગેટિવ આવ્યું હોય, અને જ્યારે 3 દિવસ પછી સિવિલમાં રિપોર્ટ કરાવ્યો તો ત્યારે પૂરતું વાયરસનું પ્રમાણ હોય છે શરીરમાં, એટલા માટે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય. આમાં ડોક્ટરની કોઈ પૈસા કમાવાની વૃત્તિ નથી હોતી. તો ડોક્ટર મેડમ, તમે બધાને ડોક્ટરને કોરોના કેમ નથી થતો? એટલે જો ડોક્ટર પૂરતી સાવચેતી ન રાખે, જેમ કે આ બેને માસ્ક પહેર્યું છે, બરાબર, આવી રીતે માસ્ક ન પહેરવું જોઈએ, મોઢું અને નાક પૂરતું ઢંકાઈએ એ રીતે માસ્ક પહેરવાનું. આ રીતે, હા બરાબર છે, જો પૂરતી સાવચેતી ડોક્ટર પણ ન રાખે તો એને પણ થઈ શકે છે. અને કોરોના સંક્રમિત દર્દીની સારવાર કરવામાં ઘણા ડોક્ટરો પણ સંક્રમિત થઈ ગયા છે અને ઘણા ડોક્ટરના મોત પણ થઈ ગયેલા છે. બીજા હજુ કોઈ પ્રશ્નો છે તમને? મારો છેલ્લો પ્રશ્ન એ છે કે અમારા સગામાં હમણાં એક મોત નીપજ્યું હતું સિવિલ હોસ્પિટલમાં. બરાબર, તો અમે તો ખાલી દૂરથી એનું મોઢું બતાવ્યું બસ, બીજી કે બોડી તો બતાવી જ નથી. તો અમને એવી શંકા છે કે એમના અંગો કાઢીને વેચી નાખવામાં આવ્યા છે, તો શું આ સાચી વાત છે? એમાં પહેલી વાત તો એ કે કોરોના સંક્રમિત દર્દી હોય એના અંગોનો આપણે ક્યારે પણ ઉપયોગ ન કરી શકીએ. ને જો સામાન્ય માણસને દર્દીની નજીક જવાનો પણ ડર લાગતો હોય તો ડોક્ટરને અંગો કાઢવા એ બહુ જોખમકારક છે. ને બીજું તમે જે કીધું કે દર્દીનું શરીર નથી આપતા, બરાબર, તો મેં જેમ પહેલા કીધું કે બહુ ચેપી રોગ છે, ઝડપથી ફેલાય છે, જો શરીર તમને આપી દેવામાં આવે તો ઘણા બધા લોકો એના સંપર્કમાં આવી અને સંક્રમિત થઈ જાય છે. એટલા માટે અમારા માણસોને પ્લાસ્ટિકમાં કવર કરે છે અને અમારા માણસો એ દર્દીના જે સગા હોય એને સાથે લઈ અને એની અંતિમ ક્રિયા કરે છે. તો આ વાત તમારા મનમાં જે છે એ તદ્દન ખોટી છે. બરાબર, હવે કદાચ મને એવું લાગે છે કે કોરોના વિશેની તમને જે ગેરમાન્યતાઓ હતી એ કદાચ તમને હવે દૂર થઈ હશે. હા મેડમ, આપનો ઘણો આભાર કે આટલો તમે મને સમય આપ્યો, આટલી માહિતી આપી. હવે હું બીજાને પણ કહીશ કે આ બધી જે અફવાઓ છે એ તદ્દન ખોટી છે, અને એ લોકોને પણ સલાહ આપીશ કે આવી કોઈ અફવાઓ ના ફેલાવે, અને આટલી જાણકારી આપી એના માટે આભાર.